નમસ્કાર સ્વાગત છે તમારું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ગણિત ધોરણ આઠ પાઠ પાંચ જેના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની ચર્ચા કરીશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ જેનો ક્વેશ્ચન નંબર વન અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો એ ફરતું ચક્ર આ ચક્રમાં રહેલી શક્યતાઓ તો ટોટલ આપણને આ ચક્રની અંદર એ બી સી અને ડી ચાર શક્યતાઓ દેખાય છે ત્યારબાદ એક સાથે બે સિક્કા ઉછાળવાની ઘટના જો આપણે એક સાથે બે સિક્કા ઉછાળીએ તો કાં તો બંને સિક્કા ઉપર છાપ મળી શકે પહેલાં પર છાપ બીજા પર કાંટો બીજા પર છાપ પહેલાં પર કાંટો અથવા તો બંને પર કાંટા આ રીતે ટોટલ ચાર શક્યતાઓ મળી શકે ક્ર પ્રશ્ન નંબર બે પાસાને ફેંકવાથી મળતા પરિણામોની નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા અહીંયા આપણને ઘટના બનવાની શક્યતા પૂછી છે પરંતુ આ જ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર છની અંદર આપણને આની સંભાવના પણ પૂછેલી છે એટલે આપણે પ્રશ્ન બે અને છ બંને સાથે કરી લઈએ પાસાને ફેંકવાથી મળતા પરિણામ હવે પાસા ઉપર કુલ છ અંકો આવેલા હોય એટલે કુલ શક્યતા છ થાય આપણે પહેલાં સંભાવનાનું સૂત્ર સમજી લઈએ પછી ચાર ઘટનાઓ જોઈએ પી ઓફ એ ઘટના ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા આ રીતે આપણે કોઈ પણ ઘટનાની સંભાવના મેળવી શકીએ જોઈએ ઘટના એ અવિભાજ્ય સંખ્યા હોય પાસો ફેંકવાથી પાસા પર મળતી સંખ્યાઓ અવિભાજ્ય હોય તો બે ત્રણ અને પાંચ આ સંખ્યાઓ અવિભાજ્ય છે માટે ઘટનાની સંભાવના ગોતવી હોય તો ઘટનાના પ્રયત્નની સંખ્યા એટલે ત્રણ પ્રયત્નોની સંખ્યા મળે છેદમાં કુલ પ્રયત્ન છ ત્રણના છેદમાં છ એટલે કે એકના છેદમાં બે આ રીતે આપણને સંભાવના મળશે એક દ્વિતીયાંશ એ જ રીતે અવિભાજ્ય સંખ્યા ન હોવાની સંભાવના તો બે ત્રણ પાંચ અવિભાજ્ય છે એકથી છમાં આવતી એ સિવાયની સંખ્યાઓ એક ચાર અને છ એટલે આપણને ઘટનાની સંભાવના ફરીથી ઘટનાના પ્રયત્ન ત્રણ છેદમાં કુલ પ્રયત્ન છ આ રીતે ઘટનાની સંભાવના મળશે એકના છેદમાં બે ઘટના સી પાંચ કરતાં મોટી સંખ્યા હોય એકથી છમાં પાસા પર પાંચ કરતાં મોટી સંખ્યા એક જ હોય છ માટે ઘટનાની સંભાવના ઘટનાના પ્રયત્નની સંખ્યા એક છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા છ એકના છેદમાં છ પાંચ કરતાં મોટી સંખ્યા ન હોય હવે પાંચથી નાની સંખ્યાઓ આપણે જોઈ એક બે ત્રણ ચાર પણ અહીંયા એવું કીધું છે કે પાંચ કરતાં મોટી ન હોવી જોઈએ મતલબ કે પાંચ હોય તો ચાલે એટલે કુલ ઘટનાના પ્રયત્ન થશે પાંચ છેદમાં કુલ પ્રયત્ન છ મતલબ પાંચ કરતાં મોટી સંખ્યા ન હોય એની સંભાવના થાય પાંચના છેદમાં છ પ્રશ્ન નંબર ત્રણ એ પ્રશ્ન એક એની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય તેની સંભાવના શોધવાની છે અહીંયા વૃતાંશ કાંટો બી ઉપર સ્થિર છે તે ડી ઉપર સ્થિર થાય તેની સંભાવના તો ડી આખા ચક્રમાં આપણને એક જ વખત જોવા મળે છે માટે ઘટનાના પ્રયત્ન એક છેદમાં કુલ વૃતાંશ છે પાંચ માટે ઘટનાની સંભાવના એકના છેદમાં પાંચ બી સારી રીતે ચિપેલા બાવન પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ તો તે એક હોય તેની સંભાવના શોધવાની છે બાવન પત્તા છે એટલે કુલ પ્રયત્ન થાય બાવન ઘટનાની સંભાવના મેળવીએ તો ઘટના એના પ્રયત્નની સંખ્યા મતલબ એક બાવન પત્તામાં ચાર એકા હોય એટલે ઘટનાના પ્રયત્ન ચાર છેદમાં કુલ પ્રયત્ન થશે બાવન તેર ચોક બાવન એટલે એકના છેદમાં તેર ત્યારબાદ સી લાલ સફરજન મળવાની સંભાવના આપેલા આકૃતિ જોઈએ આપણે જેની અંદર કુલ પ્રયત્ન સાત છે એટલે કુલ પ્રયત્નની સંખ્યા સાત ગ્રીન અને રેડ સફરજન આપેલા છે આપણે લાલ સફરજન હોય તેની સંભાવના મેળવવી છે ઘટનાના પ્રયત્ન મતલબ લાલ સફરજન હોવાની ઘટના એક બે ત્રણ ચાર ચાર લાલ સફરજન છે એટલે ઘટનાના પ્રયત્ન ચાર છેદમાં કુલ પ્રયત્ન સાત તો ઘટનાની સંભાવના થશે ચારના છેદમાં સાત ત્યારબાદ એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી દસ ચબરખી છે મતલબ આપણે જે રીતે ચિઠ્ઠી પાડતા હોય એ રીતે એકથી દસ નંબર અલગ અલગ ચિઠ્ઠીમાં લખવાના એક ચિઠ્ઠીમાં એક જ નંબર લખી શકાય એને વાળી અને મિક્સ કરી દેવાની એક બોક્સની અંદર હવે આ બોક્સમાંથી જોયા વગર કોઈ એક ચિઠ્ઠી ઉપાડવાની અને નીચેની ચાર ઘટનાઓની સંભાવના મેળવવાની છે અહીં દસ ચિઠ્ઠી છે એટલે કુલ પ્રયત્ન દસ મતલબ કે બધાના છેદમાં આપણે દસ લખશું જોઈએ પહેલી ઘટના ચબરખી પરની સંખ્યા છ હોય હવે ચબરખી પર છ હોય એવી એક જ ચિઠ્ઠી હોય એટલે તમે છ એક જ વખત મળી શકશે મતલબ ઘટના બનવાની સંભાવના ઘટનાના પ્રયત્નની સંખ્યા એક છેદમાં દસ એકના છેદમાં દસ કારણ કે છ એક જ ચિઠ્ઠીમાં લખેલા હશે બીજું ચબરખી પરની સંખ્યા છ કરતાં નાની હોય છ કરતાં નાની એટલે એકથી પાંચ મતલબ કે પાંચ શક્યતાઓ થઈ શકે પાંચના છેદમાં દસ મતલબ ઘટનાની સંભાવના એકના છેદમાં બે ઘટના સી ચબરખી પરની સંખ્યા છ કરતાં મોટી હોય છ કરતાં મોટી એટલે સાત આઠ નવ અને દસ મતલબ ઘટનાની સંભાવના આપણને ઘટનાના પ્રયત્નની સંખ્યા ચાર છેદમાં કુલ પ્રયત્ન દસ એટલે બેના છેદમાં પાંચ ત્યારબાદ ઘટના ડી ચબરખી પર લખેલ સંખ્યા એક અંકવાળી હોય હવે એક અંકવાળી સંખ્યા એકથી દસમાં એકથી નવ સુધીની સંખ્યા એક અંકવાળી છે તો આપણને ઘટનાની સંભાવના મેળવવા માટે ઘટનાના પ્રયત્નની સંખ્યા નવ છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા દસ નવના છેદમાં દસ પ્રશ્ન નંબર પાંચ જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશ એક વાદળી રંગનું વૃતાંશ અને એક લાલ રંગનું વૃતાંશ ધરાવતું ચક્ર હોય તો બે સંભાવનાઓ મેળવવાની છે આપણે જોઈએ ત્રણ લીલા વૃતાંશ છે એક વાદળી વૃતાંશ છે અને એક લાલ વૃતાંશ છે ટોટલ આપણી પાસે વૃતાંશ પાંચ મતલબ કુલ પ્રયત્નની સંખ્યા થઈ પાંચ હવે પેલી સંભાવના લીલું વૃતાંશ મળવાની સંભાવના તો લીલા વૃતાંશ આપણી પાસે ત્રણ છે એટલે ઘટનાના પ્રયત્નની સંખ્યા ત્રણ છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા પાંચ ત્રણના છેદમાં પાંચ ત્યારબાદ વાદળી ન હોય તેવું વૃતાંશ મળવાની સંભાવના અહીંયા વાદળી ન હોય એવું વૃતાંશ એટલે એક વાદળી વૃતાંશ છે એ સિવાયના વૃતાંશ થાય ચાર તો ઘટનાની સંભાવના ઘટનાના પ્રયત્ન ચાર છેદમાં કુલ પ્રયત્ન પાંચ ચારના છેદમાં પાંચ આ સંભાવના મળશે પ્રશ્ન નંબર છની વાત આપણે પ્રશ્ન નંબર બેમાં કરી લીધી છે એટલે અહીંયા કરવાની જરૂર નથી જણાતી જો આપને આવા જ વિડીયો જોવા હોય તો આપ મારી ચેનલ વન એટી ડિગ્રી મેથ્સ જેનો આ પ્રકારનો સિમ્બોલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકશો અથવા જો આપને ગણિત અને વિજ્ઞાન ના જવાબો ગણિત અને વિજ્ઞાનની સત્ર બે અને સત્ર એકની સ્વાધ્યયપોથીના જવાબ જોઈતા હોય તો તમે ડબલ્યુ 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 ડોટ મશહુર વન ટુ થ્રી ફોર ડોટ બ્લોગ સ્પોટ ડોટ કોમ પરથી મેળવી શકશો આ બ્લોગ પર જઈને પણ આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકશો બ્લોગની જમણી બાજુમાં ડાયરેક સબસ્ક્રાઈબનું બટન દબાવી અને આપ આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ થઈ શકશો જેથી કરી અને અવનવા વિડીયો આપને મળતા રહે ગણિતને લગતા અન્ય વિડીયો મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ